અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આપણી શાળાનું નામ છે જનાબ બાહુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. ધોરણ એક. આજે તારીખ 23/4/2021 અને વાર છે આજે શુક્રવાર. વિષય ગણિત અને વિષયાંગમાં આપણે કરીએ છીએ પુનરાવર્તન, બરાબર. એમાં ઘણા બધા પ્રશ્નો આપણા થઈ ગયા છે. આપણે પુનરાવર્તન ક્યાં કરીએ છીએ? નોટબુકમાં કરીએ છીએ. શામાં કરીએ છીએ? નોટબુકમાં કરીએ છીએ, બરાબર ને. તમે કરો છો ને? હું દરરોજ તમને કરાવું છું, લખતા હશો ને નોટબુકમાં. ચાલો આજે આગળનો પ્રશ્ન જોઈએ. કેટલા દશક કેટલા એકમ ખાનામાં લખો, બરાબર. ચાલો અહીંયા હવે ખાનું આપ્યું છે દશક, અને અહીંયા ખાનું આપ્યું છે એકમ, અને અહીંયા અંકો લખ્યા છે, બરાબર. જુઓ, 18, 29, 37, 45, 56, 64, 73, 82 ને 91. હવે આમાંથી આપણે એકમ શોધીશું અને શું શોધીશું? દશક. અહીંયા આપણે સ્વાધ્યાયમાં બધું લખ્યું જ છે, બરાબર ને. ફક્ત આપણે સમજીએ ને તમારે નોટબુકમાં એવી જ રીતે અહીંયા લખવાનું છે, બરાબર. ચાલો હવે આમાંથી એકમ કયું છે? 8, બરાબર. અને દશક 1, તો એકમમાં લખીશું 8 અને 1 દશક. 1 દશક અને 8 એકમ. ચાલો 99, 29, 29 આમાંથી એકમ કયું છે? 9 અને દશક છે 2, બરાબર. તો શું આવશે? 2 દશક અને 9 એકમ. શું આવશે? 2 દશક અને 9 એકમ. ચાલો 67, 37. હવે આમાં ક્યાં છે? 7, બરાબર. 7 એ છે એકમ અને 3 છે દશક. 67, 37 એટલે 3 દશક અને 7 એકમ, બરાબર. પછી 64, 65, 45 તો શું આવશે? અહીંયા પણ 5 એ એકમ છે અને 4 છે દશક છે, બરાબર. એટલે 4 દશક અને 5 એકમ. તો અહીંયા આપણે ખાનામાં લખીશું દશકના ખાનામાં 4 અને એકમના ખાનામાં લખીશું 5. આગળ 65, 56. ચાલો આમાં ક્યાં છે એકમ? આ રહ્યું, બરાબર. 6 એકમ અને 5 દશક, બરાબર. તો અહીંયા આપણે ખાનામાં લખીશું દશકના ખાનામાં 5 અને એકમના ખાનામાં 6. 5 દશક અને 6 એકમ. 66, 64. ચાલો હવે શું આવશે આમાં એકમ? એકમ શું છે અહીંયા? 4 અને દશક 6, બરાબર. એટલે શું બોલાશે? 6 દશક અને 4 એકમ. આપણે અહીંયા ખાનામાં લખીશું દશકના ખાનામાં 6 અને એકમના ખાનામાં 4. ચાલો 67, 73, બરાબર. આમાં પણ એકમ કયો અંક આવશે? એકમમાં 3 અને દશકમાં આવશે 7. 67, 73 એટલે 7 દશક અને 3 એકમ. 68, 82. ચાલો એ આમાં એકમ કયો છે અંક? 2 અને દશકમાં છે 8. 8 દશક અને 2 એકમ. 9 વડે 91, બરાબર. તો એમાં એકમનો અંક કયો છે? 1 અને દશકનો છે 9. 9 દશક અને 1 એકમ. તમારે નોટબુકમાં એવી જ રીતે ખાના પાડવાના છે, બરાબર. અને ખાના પાડીને તમારે એકમ દશક શોધીને એ ખાનામાં તમારે લખવાનું રહેશે. આગળ જોઈએ. જુઓ, આમાં પણ દશક એકમ જ આપણે શોધીને લખવાનું છે, બરાબર. 9, 8, 7, 97, બરાબર. તો એમાં પણ એકમનો અંક કયો છે? 7 અને દશકનો અંક છે 9. એટલે 9 દશક અને 7 એકમ. 8, 9, 89. આમાં એકમનો અંક કયો છે? આમાં પણ 9 છે અને દશકનો અંક 8. 8, 9, 89 એટલે 8 દશક અને 9 એકમ. ચાલો હવે એવી જ રીતે બીજા બધા અંકો છે તમારે, મેં અહીંયા લખ્યું જ છે. જુઓ, તમારે સમજીને નોટબુકમાં એકમ દશક શોધીને લખવાનો રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ.
नीचे आपेली संख्याओं में मोटी संख्या पर गोल तथा नानी संख्या पर त्रिकोण करो। जे मोटी संख्या देखाय त्यां आपणे शुं करीशुं गोल अने नानी संख्या पर करीशुं आपणे त्रिकोण। चालो जुओ अहीं 9 अने 15 बराबर। चलो आमांथी कई छे, आपणे एम तो સ્વાધ્યાયમાં બધું કરી જ ગયા છીએ બરાબર, નોટબુકમાં પણ આપણે કરી ગયેલા આગળ, આ તો આપણે પુનરાવર્તન કરીએ છીએ એટલે આપણે અહીંયા કરીશું નોટબુકમાં બરાબર। ચાલો હવે આમાંથી પહેલાં મોટી સંખ્યા શોધીએ। કઈ છે મોટી સંખ્યા? જુઓ બે અંકની દેખાય છે ને, એકડ પાછળ 15, તો 15 પર આપણે કરીશું ગોળ અને નાની સંખ્યા 9 બરાબર, તો 9 પર કરીશું આપણે ત્રિકોણ। આગળ નીચે જોઈએ 40 અને 30, જુઓ બે બે અંકની સંખ્યા છે બરાબર, પણ મોટી સંખ્યા આમાંથી કઈ છે? જુઓ નાની સંખ્યા છે 30, પહેલાં 30 આવશે પછી 30 પછી આની સંખ્યા આવશે 40, તો નાની સંખ્યા પર આપણે કરીશું ત્રિકોણ અને મોટી સંખ્યા પર આપણે કરીશું ગોળ। હવે નીચે જોઈએ 84 અને 74 બરાબર। ચાલો હવે આમાંથી કઈ છે નાની સંખ્યા? જુઓ 84, 68 ચોગળ, અહીંયા દશકનો અંક જુઓ 8 છે અને અહીંયા દશકનો અંક 7 છે, તો કઈ છે નાની સંખ્યા? 67 ચોગળ 74 અને 74 પછી આવશે 84, તો 74 પર આપણે કરીશું ત્રિકોણ કારણ કે એ નાની સંખ્યા છે, અને 84 પર આપણે કરીશું ગોળ કેમ કે આ કઈ સંખ્યા છે? મોટી। આગળ 13 અને 17, ચાલો આ બેમાંથી કઈ છે સૌથી નાની સંખ્યા? 13 બરાબર, 13 પછી 17 આવશે, 14, 15, 16 ને 17 પછી આવશે બરાબર, તો અહીંયા 13 ઉપર કરીશું ત્રિકોણ અને 17 ઉપર કરીશું ગોળ। હવે 57 ને 47 આમાંથી કઈ છે સૌથી નાની સંખ્યા? જુઓ આમાં પણ દશકમાં 5 છે અને અહીંયા દશકમાં 4 છે બરાબર, તો આમાંથી કઈ છે સૌથી નાની સંખ્યા? 64, 67, 47 સુડતાલીસમાં કરીશું ત્રિકોણ અને 65, 67, 57માં કરીશું ગોળ। નીચે 37 અને 73, ચાલો આમાંથી કઈ છે સૌથી નાની સંખ્યા? જો અહીંયા દશકના સ્થાને 3 છે અને અહીંયા દશકના સ્થાને 7 છે, તો કઈ છે સૌથી નાની સંખ્યા? સૌથી પહેલાં 3 આવશે બરાબર ને, તો 67, 37માં કરીશું ત્રિકોણ, આ નાની સંખ્યા છે, અને 67, 73માં કરીશું ગોળ કારણ કે આ કઈ સંખ્યા છે? મોટી સંખ્યા છે। હવે 28 ને 22, ચાલો આમાંથી કઈ છે સૌથી નાની સંખ્યા? 22 સૌથી પહેલાં આવશે બરાબર ને, તો 22માં કરીશું ત્રિકોણ ને 28માં કરીશું ગોળ કારણ કે આ મોટી સંખ્યા છે। નીચે 62 ને 61 આમાંથી કઈ છે સૌથી મોટી સંખ્યા? 61 અને નાની સંખ્યા છે 52 બરાબર, તો 52 પર કરીશું ત્રિકોણ અને 61 પણ કરીશું ગોળ। 85 ને 58, ચાલો આ બેમાંથી કઈ છે મોટી સંખ્યા? 85 બરાબર, 85 પર કરીશું ગોળ અને 58 પર કરીશું ત્રિકોણ। ચાલો હવે આ બાજુની લાઈન છે તમારે જાતે કરવાની છે, એમાં તમારે જોવાનું છે કે કઈથી નાની સંખ્યા કઈ ને મોટી સંખ્યા કઈ, મોટી સંખ્યા હોય તો ગોળ કરજો, નાની સંખ્યા હોય તો ત્રિકોણ કરજો। આ બધું તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે। ચાલો હવે આગળનું છે તે હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું। થેન્ક યુ।